કલયુગની શરૂઆત થઈ રહી હતી એટલા માટે બધા ઋષિ મુનિઓ નક્કી કર્યું કે આપણે એમ કરીએ, કલયુગ આવવાનું છે તો લોકો શાંતિથી રહે ને એના માટે એક શાંતિ યજ્ઞ કરીએ. તો શાંતિ યજ્ઞ કરવા માટે સ્થાન ક્યાં લેવા જવું? તો તમે જો આ બધા ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે અમારે કલયુગના લોકોની શાંતિ માટે એક યજ્ઞ કરવો છે, તો તમે સ્થાન ક્યાં કરો, ગોતી દો. તો ત્યારે બ્રહ્માજીએ ગૂગલ નહોતું કાઢ્યું. ત્યારે બ્રહ્માજીએ કીધું, હા બહુ સારો તમારો વિચાર છે, આ સંસારના લોકોના કલ્યાણ કરવા માટે કોઈ સારું કર્મ કરતા હોય ને તો એના માટે ભગવાન પણ મહેરબાન હોય છે. ત્યારે બ્રહ્માજીના મનમાં એક ચક્ર નીકળ્યું, મનોમય ચક્ર જેને કહે છે. અને બ્રહ્માજીએ કીધું, આ ચક્ર જ્યાં ઊભું રહી જશે, આ ચક્રની અણી જ્યાં તૂટી જશે, એ સ્થાન ઉપર ભાગવત કથા કરજો.